કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીમાં કાવ્ય 2 આજની ઘડી રળિયામણી આ કાવ્યની સમજ મેળવીશું. આ કાવ્યના કવિ છે નરસિંહ મહેતા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. તેમના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. નરસિંહ મહેતા જૂનાગઢમાં રહેતા હતા. તેમણે પોતાનું આખું જીવન ભક્તિ કીર્તનમાં વિતાવ્યું હતું અને સંત કવિઓમાં તેમણે માનભર્યું સ્થાન મેળવ્યું હતું. આજની ઘડી રળિયામણી આ સુંદર ભક્તિગીત છે. આ ગીતની અંદર એક સખી બીજી અન્ય સખીઓને પોતાના વાલાજી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ પધારવાના છે એના સમાચાર આપે છે. જાણે કે આપણા ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે આપણે જે તૈયારીઓ કરીએ એવી તૈયારી શ્રી ભગવાન શ્રી કૃષ્ણ પધારવાના છે એ માટે કરવાની છે. અને ભગવાન પધારવાના છે એ માટે બધી જ સખીઓ રાહ જોઈ રહી છે અને આખું જ વાતાવરણ ભક્તિમય, સ્વાગતભર્યું અને ઉત્સાહમય બની ગયું છે. હવે આપણે આ કાવ્યનું ગાન કરીશું અને ત્યારબાદ આ કાવ્યને સમજીશું. સખી આજની ઘડી છે રળિયામણી, હારે સખી આજની ઘડી છે રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી, જી રે મારો વાલોજી આવ્યાની વધામણી, જી રે સખી આજની ઘડી છે રળિયામણી. સખી આ લાલીલા વાસ વઢાવીએ, હારે સખી આ લાલીલા વાસ વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ, જીરે મારા વાલાજીના મંડપ રચાવીએ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી. તરિયા તોરણ બારે બંધાવીએ, હારે સખી તરિયા તોરણ બારે બંધાવીએ, મોતીડે ચોક પુરાવીએ, જીરે સખી મોતીડે ચોક પુરાવીએ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી. ગંગા જમુનાના નીર મંગાવી, ગંગા જમુનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાડીએ, જીરે મારા વાલાજીના ચરણ પખાડીએ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી. સહુ સખીઓ મળીને આવીએ, સહુ સખીઓ મળીને આવીએ, વાલાજીના મંગળ ગવડાવીએ, જીરે વાલા વાલાજીના મંગળ ગવડાવીએ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી. પૂરો પૂરો સોહાગણ સાથીઓ, પૂરો પૂરો સોહાગણ સાથીઓ, ઘેર મલપતો આવે હરી હાથીઓ, જીરે ઘેર મલપતો આવે હરી હાથીઓ, જીરે સખી આજની ઘડી છે રળિયામણી. અતિ મીઠડા થકી થાય મીઠડો, અતિ મીઠડા થકી થાય મીઠડો, મેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો, જીરે મેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો, જીરે સખી આજની ઘડી છે રળિયામણી, હારે સખી આજની ઘડી છે રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી, જીરે મારો વાલોજી આવ્યાની વધામણી, જીરે સખી આજની ઘડી છે રળિયામણી. આપણે આ કાવ્યનું સુંદર ગાન કર્યું. હવે ત્યારબાદ આપણે આ કાવ્યની સમજ મેળવીએ.
અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે, સખી આજની ઘડી રળિયામણી. ઘડી એટલે પળ, સમય. એટલે કે આજનો આ સમય ખૂબ જ રળિયામણો, સુંદર છે. શા માટે સુંદર છે? તો કે મારો વાલોજી આવ્યાની વધામણી. એટલે કે વાલોજી એટલે ભગવાન શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ ભગવાન આવવાની સમાચાર મળ્યા છે, એના કારણે ખૂબ જ વાતાવરણ આનંદમય બની ગયું છે, એની વાત આપણને અહીંયા કરવામાં આવેલી છે. સખી આલા લીલા વાંસ વઢાવી. આલા લીલા એટલે કે થોડા લીલા અને થોડા સૂકા એવા વાંસ મંગાવવાની વાત કરવામાં આવી છે. અને મારા વાલાજીના મંડપ રચાવીએ. એટલે ભગવાન આવવાના છે એના માટે થઈ અને મંડપ તૈયાર કરવાનો છે. તરિયા તોરણ બારે બંધાવીએ. તરિયા તોરણ એટલે કે ત્રણ પાનમાંથી બનાવેલું તોરણ. ત્રણ પાન કયા? તો કે આસોપાલવ, આંબો અને નાળિયેર. આ ત્રણે ત્રણ પાનનું તોરણ તૈયાર કરવામાં આવ્યું છે. મોતીડે ચોક પુરાવીએ એટલે કે આંગણાની અંદર મોતીથી સાથિયા પુરાવવાની વાત કરવામાં આવેલી છે. ગંગા જમનાના નીર મંગાવીએ. ગંગા અને જમના એ પવિત્ર નદીઓ છે, એ પવિત્ર નદીઓના જળ મંગાવવાની વાત કરી છે. મારા વાલાજીના ચરણ પખાડીએ અને એ જળ વળે એમ કે ભગવાન શ્રીકૃષ્ણના પગ ધોવાની વાત કરવામાં આવેલી છે. સૌ સખીઓ મળી મળીને આવીએ. સૌ સખીઓ એટલે કે બધી જ સખીઓ ભેગી મળી અને આવો. મારા વાલાજીના મંગળ ગૌરાવીએ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ પધારવાના છે એની પધરામણી માટે થઈ અને મંગળ ગીતો ગવડાવવાની વાત કરવામાં આવેલી છે. પૂરો પૂરો સોહાગણ સાથીઓ. સોહાગણ એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓ. કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, એટલા માટે થઈ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને સાથિયા પૂરવાની વાત કરવામાં આવી છે. ઘેર મલપતો આવે હરી હાથીઓ. મલપતો એટલે કે ઠાઠમાઠથી, હાથીની ચાલ ચાલતો. એવો ભગવાન શ્રીકૃષ્ણ ઘેર પધારી રહ્યા છે, એટલા માટે થઈને વાત કરવામાં આવી છે. અતિ મીઠડા થકી થાય મીઠડો, મહેતા નરસિંહનો સ્વામી મેં દીઠડો. એટલે કે નરસિંહ મહેતાના સ્વામીની વાત કરવામાં આવી છે કે અતિ વાલાથી એ વાલો એવા શ્રી ભગવાન શ્રીકૃષ્ણ પધારી રહ્યા છે અને એમને નરસિંહ મહેતાએ દીઠા છે, એની વાત કરવામાં આવેલી છે. હવે અહીંયા આપણે આ કાવ્યની સમજ મેળવી, ત્યારબાદ આપણે આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ તમારે જાતે જોવાના છે અને ત્યાર પછી તમને પ્રશ્ન જવાબ મોકલીએ એ બાકી નોટની અંદર ઉતારવાના છે.